રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પહેલા પ્લાસ્ટિક અને હવે પ્લાસ્ટિકના ચાના કપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આના સંદર્ભમાં કોર્પોરેશન દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં આવેલી ચાની હોટલો પર દરોડા પાડવામાં આવ્યા. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય તેવી દરેક વસ્તુઓ પર પ્રતિબંધ મૂકતા અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરને ગંદકી મુક્ત અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની આ ઝુંબેશ છે. ભચાઉ કચ્છ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાન અંતર્ગત તાલુકા અધિકારીઓની બેઠક યોજવામાં આવી. ભચાઉ કચ્છ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં તાલુકા વિકાસ અધિકારી, શિક્ષણ અધિકારી, CDPO, BRC, તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર તેમજ NGOના પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને પ્રાઇવેટ શાળાના ટ્રસ્ટીઓ અને આચાર્યશ્રીઓ હાજર રહ્યા હતા, જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે 16 જુલાઈથી શરૂ થતા ઓરી રૂબેલા રસીકરણ અભિયાન અંતર્ગત દરેક શાળા આંગણવાડીના 9 માસથી 15 વર્ષના તમામ બાળકોને આ રસી આપવામાં આવશે અને તમામ વાલીઓને આ અભિયાનમાં સહકાર આપવા વિનંતી કરાઈ છે, તેમ તાલુકા વિકાસ અધિકારી શ્રી પાંચાલ સાહેબે જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, લોક ફરિયાદ ન્યૂઝ, ભચાઉ કચ્છ. કચ્છ અંજાર તાલુકાના ધમકડા ગામના ખેડૂત પરિવારે કંપની દ્વારા ફેલાતા પ્રદૂષણનો વિરોધ કરતા આત્મવિલોપનની આપી ચીમકી. કચ્છના ધમડકા ગામ નજીક આવેલી મોનોસ્ટીલ લિમિટેડ નામની કંપની દ્વારા ખુલ્લે આમ પ્રદૂષણ ફેલાવાઈ રહ્યું છે અને ખેતીલાયક જમીન તથા પાકને પારાવાર નુકસાન થાય છે. સંગનેર નામના ગામના ખેડૂતો દ્વારા લગતા વળગતા તમામ ખાતાઓમાં આ કંપની વિરુદ્ધ અરજીઓ કરવામાં આવી હતી, છતાં પણ સરકારી તંત્ર દ્વારા આ કંપની વિરુદ્ધ કોઈ પગલાં ન લેવાતા અંતે ખેડૂત તથા તેમના પરિવાર દ્વારા આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી છે. તાલુકાના સંગમનેર નજીક આવેલી કંપની ત્યારે ખેડૂત જિગ્નેશભાઈ પટેલ એ લોકો ફરિયાદ કરી રહ્યા છે કે મારી બાજુમાં આવેલી કંપની જે ખેતી કરી રહ્યા છે તે દાણાનો પાક લઈ રહ્યા છે, ત્યારે ખૂબ જ આ કંપનીના કારણે પ્રદૂષણના કારણે પાક લઈ ન શકતા અને આ ખેડૂતની અનેક વખત તંત્રને રજૂઆત પણ કોઈ પણ જાતનું આજ સુધી આ કંપની પર કાર્યવાહી કરવા ને ત્યારે આપણે સંગમનેર ગામના ખેડૂત જિગ્નેશભાઈ પટેલને મળશું કે તેમની શું સમસ્યા છે. જિગ્નેશભાઈ નવીનભાઈ પટેલ, હું સંગમનેર નિવાસનો વ્યક્તિ છું અને મારી વાડી ધમડકાના સીમા સીઢે આવેલી છે. શું તકલીફ છે તમને? તકલીફમાં તો સાહેબ વાત પૂછા કરો, આ 2000 ભૂકંપ પછી જે ફેક્ટરીઓ આવી છે, જયપાર સ્ટીલ પ્લાન્ટ અને મોનો સ્ટીલ પ્લાન્ટ, એના ધોવાણાનો રજકણ એટલો બધો ખરાબ છે કે અમારે અહીંયા દાડમની અંદર જે પાકના છોડવા ઉપર પડે છે એટલે અમે પાક તદ્દન લઈ નથી શકતા અને અમારે આ જે ધુવાડો છે એ અમારા માનવજાતિ માટે કે અમારા પશુપાલન ઢોર માટે એટલી અત્યંત ખરાબ છે કે એનો ધુવાડો ચરા ઉપર બેસી જાય છે અને એ ચર ઢોરો ખાય છે અને ઢોર બીમાર પડે છે અને અમારે આજની તારીખ અમારા સંગમનેરની અંદર એવા કેસ છે કે જે 14-20 કેસ એવા છે કે જે આજે શ્વાસ લેવા માટે પંપથી જીવે છે અને અમારી વાડીમાં સાહેબ આજથી નથી કોઈ માણસો રહેતા અને અમે દાડમ જેવો પાક કરીએ છીએ. દાડમ જેવો પાક સાહેબ અમે આજે એક લોકો એકરે 8-8, 10-10 લાખ લોકોના દાડમ થાય છે અને અમારે સાહેબ આ દાડમમાં મોટા પાયે અમે ખર્ચો કરી અને અમે આ સાહેબ દાડમ વાવ્યા છે પણ નથી અમે આ ઉત્પાદન લઈ શકતા. હવે જો આમાં સાહેબ એમાં એના કારણે અમારે આ બેંકોના બોજા અને બાજુબાજુના જેથી અમે સારા અમારા સંબંધોના ક્યાંથી રૂપિયા લઈ આ દાડમમાં કરીએ છીએ અને અમારે કોઈ સાહેબ આજે એવું અમે ખર્ચામાં નથી પહોંચી વળતા અને બેંકના બોજા વધી ગયા છે. હવે જો આનો ગુજરાત સરકાર, ભાજપ સરકાર કે આનું કોઈ નિવારણ નહીં આવે તો અમારે સાહેબ 11 કુટુંબનું પરિવાર આત્મવિલોપન કરશું એમાં કોઈ અમારે નક્કી છે સાહેબ. તંત્ર સત્વરે જાગે તે જરૂરી છે. રિપોર્ટર રાણાભાઈ આહિર, લોક ફરિયાદ ન્યૂઝ, કચ્છ. તો દર્શક મિત્રો, આજના મુખ્ય સમાચાર. આવા જ રસપ્રદ સમાચાર માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ અને અમારી YouTube ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. RJT લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ, અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.